હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પોગરુણ ખાતે આયુર્વેદિક હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ યોજાયો, જેમાં 180 થી વધુ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો. જિલ્લા આયુર્વેદિક અધિકારી સાબરકાંઠાના માર્ગદર્શન તથા મંગલોદય સેવા પ્રતિષ્ઠાન પ્રાંતિજ અને એકલવ્ય ફાઉન્ડેશન પ્રાંતિજના સહયોગથી પ્રાંતિજ તાલુકાના પોગરુ ખાતે આયુર્વેદિક હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો, જેમાં પોગરુ તથા આજુબાજુમાં રહેતા 180 પણ વધારે લોકોએ કેમ્પનો લાભ લીધો હતો. તો આયુષ તબીબી ચાર્ટ પ્રદર્શન દ્વારા કેવી રીતે જીવન શૈલી જીવવું તેની માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તો સાંધાનો વાહ, ઘૂંટણની તકલીફ, શ્વાસની તકલીફ, કબજિયાત, બીપી, ડાયાબિટીસ, એસિડિટી સહિત વિવિધ રોગોની સારવાર ઉપસ્થિત વૈદ્ય તથા ડોક્ટરો દ્વારા આપવામાં આવી હતી, જેમાં વૈદ્ય કિરીટભાઈ પટેલ, વૈદ્ય કિંજલ ઓઝા, વૈદ્ય નીતિબેન જાદવ, ડોક્ટર યતિનભાઈ જોશી ઉપસ્થિત રહીને સારવાર સહિત દવાઓ આપવામાં આવી હતી. તો આ પ્રસંગે મંગલોદય સેવા પ્રતિષ્ઠાનના અધ્યક્ષ મહંત સુનિલદાસજી મહારાજ, એકલવ્ય ફાઉન્ડેશનના ચેરમેન હાર્દિકભાઈ ભંભર, પોગળુ સરપંચ સામરભાઈ પટેલ, ઉપસરપંચ મુકેશભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, ઉત્સવ પટેલ સહિત પોગળુ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જીલ રાવલ, ZSTV પ્રાંતિજ.